ફટાકડા હવે નહીં ખોરવે તમારું બજેટ. ફટાકડા માટે પણ હવે લોન ઉપલબ્ધ. લોન લઈને કરો દિવાળીમાં ધૂમધડાકા. મોટો તહેવાર આવે એટલે જાત જાતની સ્કીમોની ભરમાર જોવા મળે. વધતી મોંઘવારીમાં લોકો ચીજ વસ્તુઓ ખરીદી શકે તે માટે સરળ હપ્તાથી લઈને લોનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. નાનામાં નાની વસ્તુથી લઈને કાર અને ફ્લેટ સુધીની વસ્તુઓ લોન પર મળે છે. ત્યારે હવે દિવાળીમાં બાળકોને પ્રિય એવા ફટાકડા પણ લોન અને ઈએમઆઈ પર મળે તેવી સુવિધા વડોદરામાં શરૂ થઈ છે. વડોદરામાં કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને ખાનગી કંપની દ્વારા પોતાના કાર્ડ પર ગ્રાહકોને ફટાકડા માટે લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શહેરના કારેલીબાગ પાસે આવેલા રાત્રી બજાર નજીક ફટાકડાના વેપારી દ્વારા સેલ લગાવવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકો માટે લોનની સગવડ પણ આપવામાં આવી રહી છે. જો કે તેનો લાભ લેવા માટે ગ્રાહકોએ ઓછામાં ઓછા 4000 રૂપિયાનું દારૂખાનું ખરીદવાનું હોય છે. તેના માટે એક પણ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવાનું નથી હોતું. 2-4 હપ્તામાં ગ્રાહકોએ લોનની રકમ ભરી દેવાની હોય છે. વેપારીનું માનીએ તો લોન પર ફટાકડાની સ્કીમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હપ્તા પર એટલા માગે રાખવા પડ્યા કે આ મંદીના હિસાબથી કે બધા અગર બજેટના હિસાબથી જો કે વર્ષમાં એવું બધાનું જેવું બજેટ હોય છે, મિડલ વર્ગનું હોય છે કે હાઈ ક્લાસનું હોય છે કે લો વર્ગનું હોય છે, એક બજેટ હોય છે એના હિસાબથી અગર ઉલ્લાસથી નાના બાળકો માટે બધા માટે તહેવાર કરી શકે એટલા માટે આ હપ્તા સિસ્ટમની અમે સ્કીમ કાઢી છે. અમારા અહીંયા કેવી છે કે મિનિમમ અમારા 4000 સુધીના ફટાકડા અગર તમે લો છો ને એનાથી ઉપર જાઓ છો તો એના ઉપરથી હપ્તા થઈ જાય. 4000ના લો તો 2 ઈએમઆઈ થઈ જાય. એનાથી 5.5-7000 રૂપિયા જાઓ તો તમારા 3 હપ્તામાં આવી જાય. ફટાકડા માટે ઈએમઆઈ સિસ્ટમના કારણે એવા ગ્રાહકોને સુવિધા મળી રહી છે કે જેઓ ઉત્સાહ સાથે બજેટની ચિંતા કર્યા વિના પર્વને ઉજવવા માંગે છે. કેમ કે અત્યારે હું બી એક મધ્યમ વર્ગનો માણસ છું અને આટલી મોંઘવારીમાં છોકરાઓનું ઘરનું લઈને દિવાળીના સમયમાં ઘરની દરેક વસ્તુ હોય છે અને તે તદુપર લઈને હું જે ઘરના જે ફટાકડા બી છોકરાઓને એન્જોય માટેની વસ્તુ હોય છે તે મને હપ્તા ખાવ પડે. અહીંયા જે એલએનડી સર્કલ પાસે જે અમારા જે જગ્યાએ જે બજાજ ફાઇનાન્સવાળે જે એ લોકોએ ઈએમઆઈ કાર્ડ પર જે આપી રહ્યા છે ફટાકડા તે બહુ જ સારું સિસ્ટમ મને લાગી. અત્યાર સુધી હું 5000ની હું કેપેસિટી ધરાવતો દારૂખાન લેવા માટે, પણ આ વર્ષે હું આ છોકરાઓ માટે 10000 દારૂખાન લઉં છું અને તેના બી હપ્તા મને બહુ સરળ રીતે થઈ જવાના છે. મહત્વનું છે કે ઈએમઆઈનો લાભ દરેક ગ્રાહકને મળે તેવું નથી. તેના માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે નક્કી થાય છે કે ગ્રાહકને લોનનો લાભ આપવો કે નહીં. જો કે ગ્રાહકો માટે આ સારી શરૂઆત છે અને મોંઘવારીમાં દિવાળી જેવો પર્વ આનંદથી ઉજવી શકાય તે માટે ઈએમઆઈ એ એક સારો વિકલ્પ પણ બન્યો છે. અભિષેક પંચાલ, TV9, વડોદરા.